એકવાર એ ખૂબ ખરાબ અભિનેતા હતો ખરેખર ખૂબ જ ખરાબ જે હેમલેટનું પાત્ર ભજવી રહ્યો હતો જેમ જેમ નાટક આગળ વધ્યું એની એક્ટિંગ હજી ખરાબ થતી ગઈ જ્યારે એણે પેલી પ્રખ્યાત લાઈન બોલવાની શરૂ કરી ટુ બી ઓર નોટ ટુ બી એની ઉપર વસ્તુઓ ફેંકવાની શરૂ કરી તેઓ પોતાના ચંપલ એની ઉપર ફેંકવા માંડ્યા તો એ સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને બોલ્યો ભાઈઓ આ વાહિયાત નાટક મેં નથી લખ્યું દુનિયાના બધા દુઃખી લોકો વિચારે છે કે બ્રહ્માંડમાં જ કંઈ ગડબડ છે દુનિયાના બધા લોકો વિચારે છે કે ભગવાને જ કંઈ ભૂલ કરી છે એ ભૂલને સમજાવવા માટે કે પછી એ ભૂલમાં પોતે પણ સામેલ છે એનું કારણ બતાવવા માટે એ લોકો પાસે દરેક પ્રકારની ફિલોસોફી હોય છે ધરતી પર જેટલી પણ ફિલોસોફીઝ છે એ બધીને જો તમે ભેગી કરી લો તો એ બધામાં મળીને પણ એટલી સુંદરતા નહીં હોય જેટલી આ લીલા પાંદડામાં છે તો પણ જીવનભર તે લોકોને વ્યસ્ત રાખે છે કારણ કે તેમાં એવી વ્યાખ્યાઓ મળી જાય છે જેવી તેઓ સાંભળવા માંગે છે ફિલોસોફર સામાન્ય રીતે એવા પુરુષો હોય છે જે પોતાનું કામકાજ છોડી ચૂક્યા હોય છે મહિલાઓ ઓછી જ હોય છે એવા પુરુષો ઓછામાં ઓછું પોતાનું કામ છોડ્યાની સફાઈ તો આપી શકે છે તો આવા કામ વગરના લોકો જેમની પાસે ન તો કંઈ કરવા માટે હોય છે કે ન તો કંઈ બનાવવા માટે હોય છે તેઓ બસ ફિલોસોફીઓ કાઢ્યા કરે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ફિલોસોફી સાથે આવે છે તે કુદરતની વિરુદ્ધ છે કોઈને પણ એક વિચાર કરવાનો સુધા હક નથી જ્યારે આટલું બધું પહેલેથી થઈ ચૂક્યું છે તમે જો હજાર જીવનકાળ માટે પણ અહીંયા આવો અને ચોવીસ કલાક તેના પર ધ્યાન આપ્યા કરો તો પણ તમે આ સૃષ્ટિનો એક નાનો ભાગ પણ જાણી નહીં શકો જ્યારે આ પ્રકારની સૃષ્ટિ હયાત છે ત્યારે કોઈનું પણ પોતાનો બકવાસ વિચારતા રહેવું એક ગુનો છે પરંતુ સમાજમાં બદકિસ્મતીથી આજે દુનિયાએ મુકામ પર પહોંચી ગઈ છે જ્યાં તમે કંઈક એવું બોલો કે જે કોઈને સમજાય નહીં તો લોકો એમ વિચારશે કે તમે ખૂબ બુદ્ધિમાન છો બુદ્ધિમત્તા લોકોને એ સમજાવવામાં છે જે તેઓ સમજી નહોતા શક્યા જે બાબતોને તેઓ સદીઓથી સારી રીતે સમજી રહ્યા હતા એ જ બાબતે તેમને મૂંઝવણમાં મૂકવા એ બુદ્ધિમત્તા નથી બદકિસ્મતીથી આવા લોકોને સ્માર્ટ અને બુદ્ધિમાન ગણવામાં આવી રહ્યા છે લોકો શબ્દોના પ્રેમમાં પડીને દુનિયાથી દૂર થઈ જાય છે દુનિયાથી જોડાવાનો સમય આવી ગયો છે તમે જો તમે જો પોતાના મગજના કચરાના ઢગલાના શિખર પર ઊભા હો તો તમારા પગ જમીનને ક્યારે નહીં અડી શકે તમારા પગ જો જમીનને નહીં અડી શકે તો તમે ક્યારે નહીં જાણી શકો કે આ શું છે આ કારણથી આ સંસ્કૃતિમાં તમે દરેક જગ્યાએ જોશો કે લોકો સંપૂર્ણપણે નમે છે તેઓ ઈચ્છે છે કે તેમનું આખું શરીર જમીનને અડે ફક્ત પગ નહીં જીવનનો કે દિનચર્યાનો એક મોટો ભાગ આખી સંસ્કૃતિ એવી બનાવવામાં આવી કે તમે ખુલ્લા પગે ચાલી શકો જો તમે પથરાળ જમીન પર ન ચાલતા હો તો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમે ધરતી સાથે સંપર્કમાં રહો તમને ભલે બીજું કંઈ ન મળે તમે માત્ર દસ દિવસ સુધી આ રીતે બેસો તો તમે હજારો પુસ્તકો કરતાં પણ વધુ જાણી જશો કારણ કે તમે જો ફક્ત આમ બેસો છો તો ધરતીમાં તમારી અંદર સમાઈ જશે તમને પૂછ્યા વગર આના પર વિશ્વાસ ના કરો તેણે તમારામાં સમાવાની જરૂર છે નહીં કારણ કે જે રીતે ઘાસનું એક તણખલું જમીનની બહાર નીકળ્યું છે તમે પણ બસ એવા જ છો હા તમે થોડું ચાલી ફરી શકો છો બાકી અહીં જ્યારે તમે બેઠા છો તમે ફક્ત માટીનો એક ઢગલો છો તમે એ જ છો તમે વિચારી શકો છો કે તમે કંઈક અલગ છો પણ તમે તે જ છો અને તે હોવું એ કોઈ નાની બાબત નથી તમે જો પોતાને કંઈક અલગ માનતા હો તો એક નાની બાબત બનશે બાકી તમે પોતે આ ધરતી છો તમે પોતે આ સૃષ્ટિ છો તો તમે આ ધરતી પર એક નાનો ઉભાર છો અને એમ નહીં માનતા કે આ એક નાની બાબત છે વેલિયનગીરી પર્વત પણ આ ધરતી પરનો એક નાનો ઉભાર છે હિમાલય પણ નાનો ઉભાર છે તમે પણ છો દરેક સાંભવિક રીતે વાસ્તવિકતાના સંપર્કમાં રહીને જ જ્ઞાન મેળવી શકાય છે પોતાના મગજમાં બેકાર વાતો વિચારીને નહીં જે ચાય પાર્ટીમાં તો ચાલી જશે અસ્તિત્વમાં તે નહીં ચાલે સમાજના નામ પર તમે જે મૂર્ખ લોકોને પોતાની આસપાસ ભેગા કર્યા છે તેમની આગળ ચાલી જશે સર્જકની નજરમાં તે નહીં ચાલે તમે જો સર્જકની નજરમાં ફેલ થઈ જાઓ છો તો જે પણ બીજા ગૌરવ તમે હાસિલ કર્યા છે એ અર્થહીન છે એ તમારો સાથ નહીં આપે જ્યારે આ શરીર છોડવાનો સમય આવશે જ્યારે ધરતીનું પાછું ધરતીમાં વિલીન થવાનો સમય આવશે તો નિશ્ચિત રૂપે તમારો સાથ નહીં આપે